કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 17 ડિસેમ્બર મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં વીજ કંપનીઓ વીજ બિલમાં ભાવ વધારો કરશે એવી આશંકા હતી, પરંતુ આ મુદ્દે ગ્રાહકોને રાહત મળી છે. ગુજરાત સરકાર વીજ નિયમન આયોગ સમક્ષ ભાવ વધારાની દરખાસ્ત નહીં કરે. સરકારે મોંઘવારીને કારણે લોકહિતમાં આ નિર્ણય લીધો છે, જેને કારણે વર્તમાન વીજ દરો યથાવત રહેશે. ભાવ વધારો ન કરવાથી રાજ્ય સરકાર પર 850 કરોડથી વધુનો આર્થિક બોજ પડશે. તાજેતરમાં ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા હતા, જે અંતર્ગત ફરજિયાત હેલ્મેટ પહેરવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ભારે જનાક્રોશ પછી સરકારે પોતાનો નિર્ણય બદલ્યો હતો. શહેરી વિસ્તારોમાં વાહન ચાલકો માટે હેલ્મેટ મરજિયાત કરી દેવામાં આવી હતી. આ નિર્ણયથી લોકોને રાહત મળી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. લોકોની ખુશી માટે તેમના જીવને જોખમમાં મૂકતો નિર્ણય ન લઈ શકાય. આ મુદ્દે રાજ્ય સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરશે તો ગુજરાતમાં ફરી હેલ્મેટ પહેરવી ફરજિયાત બનશે. મોરબીના આમરણ પાસે એક પુલ તૂટવાની ઘટના બની છે. ખારચિયા ગામ પાસેનો સૌરાષ્ટ્રને કચ્છથી જોડતો પુલ ધડાકાભેર ધરાશાયી થયો છે. પુલ ધરાશાયી થતાં બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જૂનાગઢ પાસે એક પુલ પડી ગયો હતો. પુલ તૂટવાની વધતી ઘટનાઓ સરકારના ભ્રષ્ટાચારની સાબિતી આપી છે. ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતર્યા છે. તેમણે આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે. જામનગર જિલ્લાના 33 આરોગ્ય કેન્દ્રના કુલ 448 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યભરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલે છે, જેમાં લાખો બાળકોના આરોગ્ય ચકાસણીનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હડતાલને પગલે આ લક્ષ્ય પાર પડશે કે કેમ એ સવાલ ઊભો થયો છે. જામનગરના બેડેશ્વરમાં કૃષ્ણા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. ગોડાઉનમાં પડેલા મગફળીના ફોતરામાં અકસ્માતે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર તુરંત કાબૂ મેળવી લીધો હતો. આગથી 2.5 લાખની માલમત્તાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં સમગ્ર દેશમાં શીતલહેર ફેલાઈ છે. જામનગરમાં પણ 25-30 કિલોમીટરની ઝડપે બરફીલા પવનો ફૂંકાયા હતા. લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીને કારણે નગરમાં કુદરતી કરફ્યુ જેવું વાતાવરણ સર્જાયું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.